हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो आवर नेक्स्ट टॉपिक इज एनर्जी मीटर। सो व्हाट इज एनर्जी मीटर? एनर्जी मीटर इज इंडिकेट द टोटल यूटिलाइज लोड ऑफ इलेक्ट्रिकल एनर्जी। ओके, तो के चौक्स समय माटे लोड ने सप्लाय करवामां आवती इलेक्ट्रिकल एनर्जी छे ए मेजर करवा माटे छे आपणे आ एनर्जी मीटर छे एनो यूज करीए छीए। बराबर, हवे आपणे एनर्जी शेमां मेजर करीए छीए? तो के किलो वोट अवर। શું? કિલો વોટ અવર, કે ડબલ્યુ એચમાં। બરાબર, એને એક યુનિટ કહેવાય। આપણે ઘરે એમ કહીએ કે એટલા યુનિટ બળ્યું, એટલે યુનિટ એટલે કિલો વોટ અવર, એક અવરમાં જેટલા કિલો વોટ યુટિલાઇઝ થયા પાવર એ। બરાબર, એક કિલો વોટનો પાવર એક કલાક માટે આપણે વાપરીએ ને તો એક કિલો વોટ અવર અથવા તો એક યુનિટ છે એમ કહેવાય। બરાબર છે, ડીસી સર્કિટ માટે એમ્પિયર અવર મીટરનો યુઝ થાય છે અને એસી સર્કિટ માટે ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર છે આજે આપણે ભણીએ છીએ યુઝ થાય છે। બરાબર, હવે આ છે ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર। તો એનો આપણે પ્રિન્સિપલ જોઈએ, વર્કિંગ પ્રિન્સિપલ શું છે? તો કે આમાં ઓલ્ટરનેટિંગ ફ્લક્સ અને એલ્યુમિનિયમની ડિસ્કમાં ઇન્ડ્યુસ થતા એડી કરંટના ઇન્ટરેક્શનને લીધે ડિસ્ક પર ટોર્ક લાગુ પડે છે। બરાબર, શેના કારણે? તો કે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ અને એલ્યુમિનિયમની ડિસ્કમાં જે એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે એ બંને વચ્ચેના ઇન્ટરેક્શનને લીધે ડિસ્ક પર ટોર્ક લાગુ પડે છે। બરાબર, ડિસ્કમાં એડી કરંટ ઇન્ડક્શન એક્શનના કારણે ઇન્ડ્યુસ થાય છે અને તેને લીધે ટોર્ક પ્રોડ્યુસ થાય છે। બરાબર છે, અને આ ટાઈપના મીટરને એટલે જ ઇન્ડક્શન ટાઈપ મીટર કહેવાય છે, કારણ કે આમાં એડી કરંટના ઇન્ડક્શન એક્શનને લીધે છે ટોર્ક પ્રોડ્યુસ થાય છે। બરાબર છે, હવે આમાં છે ને બે ટાઈપના છે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, એક લોડ કરંટના પ્રપોર્શનલમાં અને બીજો છે આપેલ વોલ્ટેજના પ્રમાણમાં। બરાબર છે, એક લોડ કરંટના પ્રપોર્શનલમાં અને બીજું જે આપણે સપ્લાય વોલ્ટેજ આપીએ એના પ્રપોર્શનલમાં છે એ યુઝ થાય છે, અને આ બંને ઓલ્ટરનેટિંગ ફ્લક્સ છે એના લીધે ડિસ્કમાં એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે, એટલા માટે બે ટોર્ક પ્રોડ્યુસ થાય છે। બરાબર, એમાં બે ટોર્કમાં એક ટોર્ક છે કરંટને લીધે જે ફ્લક્સ પ્રોડ્યુસ થયો છે અને વોલ્ટેજને લીધે ઇન્ડ્યુસ થતો એડી કરંટના ઇન્ટરેક્શનને લીધે થાય છે, અને બીજો ટોર્ક છે એ વોલ્ટેજથી જે ફ્લક્સ પ્રોડ્યુસ થયો છે એના અને કરંટ ઇન્ડ્યુસ થયો એના લીધે જે એડી કરંટ થયો એના ઇન્ટરેક્શનને લીધે છે એ થાય છે। બરાબર, અને જે ટોટલ ડ્રાઇવિંગ ટોર્ક છે એ પાવરના પ્રપોર્શનલમાં, પાવર જેટલો થાય એટલો જ એમાં થાય છે। બરાબર, હવે આની રચના જોઈએ આપણે કન્સ્ટ્રક્શન આનું, તો એમાં ચાર સિસ્ટમ છે, ફોર સિસ્ટમ। બરાબર, ફર્સ્ટ છે ડ્રાઇવિંગ સિસ્ટમ, સેકન્ડ છે મૂવિંગ સિસ્ટમ, થર્ડ છે બ્રેકિંગ સિસ્ટમ અને ફોર્થ છે રજિસ્ટરિંગ સિસ્ટમ। બરાબર છે, હવે ડ્રાઇવિંગ સિસ્ટમ છે ને એ બે ઇલેક્ટ્રો મેગ્નેટની બનેલી છે, એક છે ઈ શેપનો ઇલેક્ટ્રોમેગ્નેટ, આ ઈ શેપનો જો આ એ ઈ છે, ઈ આડો ઊંધો ઈ દેખાય છે તમને? બરાબર, ઈ તો આ એક ઈ શેપ ઇલેક્ટ્રોમેગ્નેટ છે અને બીજો છે સી, બરાબર છે, બીજો સી શેપનો ઇલેક્ટ્રોમેગ્નેટ છે। બરાબર છે, અને આની કોર છે ને એ કેનાથી બનેલી? તો કે સિલિકોન સ્ટીલના લેમિનેશનથી છે એ બનાવવામાં આવેલી હોય છે। બરાબર છે, ઈ શેપનો જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એને શન્ટ મેગ્નેટ કહે છે અને તેની વચ્ચે છે એ લીમ પર ઘણા આટા એટલે કે વધારે નંબર ઓફ ટર્ન્સવાળા પાતળા તારની કોઇલ વીંટાળેલી હોય છે। બરાબર, અને બોબિન પર એને વીંટાળવામાં આવે છે, આ કોઇલને પ્રેશર કોઇલ છે, આ ઈ કોઇલ છે એમાં પ્રેશર કોઇલ કહેવામાં આવે છે અને એને વોલ્ટેજથી એક્સાઇટ કરવાની, જો અહીંયા વોલ્ટેજ આપ્યો છે ઈ, આ પ્રેશર કોઇલ છે અને એને વોલ્ટેજથી એક્સાઇટ કરવામાં આવે છે, એટલે કે લોડને મળતો વોલ્ટેજ છે એ આને આપવામાં આવે છે, અને સી શેપની કોર છે એ એના જાડા તાર હોય છે અને ઓછા આટા હોય છે, આમાં ઓછા આટા જાડા તાર, આમાં વધારે આટા પાતળા તાર। બરાબર, અહીંયા ઓછા આટા છે અને જાડા તાર છે સી શેપમાં, અને આને લોડની સિરીઝમાં જોડવાની છે અને આને કઈ કહેવાય? તો કે કરંટ કોઇલ કહેવામાં આવે છે, અને કરંટ કોઇલ બરાબર ને સિરીઝમાં અને એને કરંટથી છે એ એક્સાઇટ કરવામાં આવે છે। બરાબર છે, શન્ટ મેગ્નેટનું જે વચ્ચેનું લીંબ છે આ એમાં કોપર શેડિંગ રિંગ બેસાડવાની, આ કોપર શેડિંગ રિંગ છે, કોપર શેડિંગ રિંગ સોરી, ઈ શેના લીધે?
તો કે પ્રેશર કોઇલને આપેલ વોલ્ટેજ અને પ્રેશર કોઇલે લીધેલા કરંટ વચ્ચે એક્ઝેક્ટલી 90 ડિગ્રીનો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ મળે એના માટે છે આપણે આ રિંગનો અહીંયા યુઝ કરેલો છે, બરાબર છે. પછી મૂવિંગ સિસ્ટમમાં સ્પિન્ડલ પર એલ્યુમિનિયમની એક પાતળી ડિસ્ક રાખવામાં આવે છે, બરાબર છે. આ પાતળી ડિસ્ક છે જો એલ્યુમિનિયમની, બરાબર. સ્પિન્ડલને જ્વેલ બેરિંગ, આ જ્વેલ બેરિંગ છે એના ઉપર સ્પિન્ડલ છે એ બેસાડવામાં આવે છે અને બંને ઇલેક્ટ્રોમેગ્નેટના વચ્ચે ગેપમાં ડિસ્ક એ રીતે ગોઠવવામાં આવે છે, બંને વચ્ચે આ ડિસ્ક ગોઠવવાની, બરાબર, એલ્યુમિનિયમની ડિસ્ક. આ થયું. જો સૌથી પહેલાં આપણે ડ્રાઇવિંગ સિસ્ટમ જોઈ, બરાબર. આ લીમ છે, એનો તાર આંટા એવું બધું છે અને મૂવિંગ સિસ્ટમમાં બીજી સિસ્ટમ મૂવિંગ સિસ્ટમ, બરાબર. મૂવિંગ સિસ્ટમમાં એલ્યુમિનિયમની ડિસ્ક જોઈ. હવે બ્રેકિંગ સિસ્ટમ આવશે. મેં કીધું ને ચાર સિસ્ટમ છે પહેલાં એમ, તો હવે બ્રેકિંગ સિસ્ટમમાં શું છે તો કે એક વધારે શક્તિશાળી એક પરમનન્ટ મેગ્નેટનો યુઝ કરવામાં આવે છે અહીંયા, બરાબર. પરમનન્ટ મેગ્નેટનો આ છે ને, એ ડિસ્ક મેગ્નેટના ફિલ્ડમાં આવે એ રીતે ડિસ્કની ધાર પાસે મેગ્નેટ ગોઠવવામાં, જો આ મેગ્નેટ છે, બરાબર, મેગ્નેટ ગોઠવવામાં આવે છે. જ્યારે ડિસ્ક ફરે છે ત્યારે મેગ્નેટનો ફ્લક્સ કપાવવાથી ડિસ્કમાં એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે, બરાબર. અને આ એડી કરંટ અને ફ્લક્સના ઇન્ટરેક્શનને કારણે ટોર્ક પ્રોડ્યુસ થાય છે અને આ ટોર્કની ડાયરેક્શન છે એ ડ્રાઇવિંગ ટોર્કની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે, બરાબર છે. એટલે આના કારણે ડિસ્કની સ્પીડ યુનિફોર્મ અને ડ્રાઇવિંગ ટોર્કના પ્રોપોર્શનમાં જ રહે છે, બરાબર છે. મેગ્નેટ્સને સ્પિન્ડલથી દૂર લઈ જવામાં આવે ત્યારે બ્રેકિંગ ટોર્કની કિંમત પણ વધે છે, આથી ડિસ્કની સ્પીડમાં ઘટાડો થાય છે, બરાબર છે. સમજાય છે, ના સમજાય તો પૂછજો, બુક સાથે રાખજો, બરાબર છે. હવે છે રજિસ્ટરિંગ સિસ્ટમ, બરાબર. ડિસ્ક કેટલા આંટા ફરે છે તે એનર્જીના યુઝ ઉપરથી આપણને ખ્યાલ આવે, બરાબર છે. આ માટે કાઉન્ટિંગ અને રજિસ્ટરિંગ છે મિકેનિઝમ રાખવાની હોય છે. સ્પિન્ડલ પર એક બેવલ બેરિંગ હોય છે, બરાબર છે. સ્પિન્ડલ ઉપર એક બેવલ બેરિંગ હોય છે, આનાથી ગિયર ટ્રેન છે એ ચલાવવામાં આવે છે. જો આ ગિયર ટ્રેન છે એ ચલાવવામાં આવે છે. બે પ્રકારના રજિસ્ટરિંગ મિકેનિઝમ હોય મોસ્ટ ઓફ, બરાબર. એક તો ક્લોક પ્રકાર અને સાયક્લોમીટર ટાઈપ. હવે ક્લોક ટાઈપ મિકેનિઝમ હોય ને એમાં ગિયરથી પોઈન્ટર છે એ ચલાવવામાં આવે, જે ક્લોક પરના ડાયલ પર ફરે છે, બરાબર. યુનિટ 10, 100, 1000 વગેરે માટે અલગ અલગ ડાયલ હોઈ શકે, બરાબર. ક્લોક પ્રકારમાં રજિસ્ટર હોય ને એમાં વાંચવું આપણે સહેલું નથી, એમાં ભૂલ પણ આવી શકે, બરાબર. સ્કેલ સરખા માઉન્ટ સરખું આપણે પોઈન્ટર જોઈ ના શકીએ તો, બરાબર. અને આ પ્રકારના રજિસ્ટર છે એ પહેલાં વપરાશમાં આવતા, અત્યારે સાયક્લોમીટર ટાઈપ જ આવે છે. સાયક્લોમીટરમાં કેવું હોય, આપણા ઘરે જે મીટર હોય ને, ડિજિટલ નહીં પણ પહેલાં ખબર ઇન્ડિકેટર, ઓલા એનાલોગ ટાઈપ આવતા ને, કે આપણે ઓડોમીટરમાં હોય ગાડીમાં, ખબર કેટલા કિલોમીટર ચાલી, એવી રીતે કાંટાના બદલે આંકડા હોય જે ખસે, યુનિટનું આખું ચક્ર ફરી જાય, એટલે કે 0 થી 9 થાય ત્યારે એક ડિજિટ આગળ ખસે, આખું યુનિટ પૂરું થઈ જાય એટલે એક ડિજિટ આગળ વધે 0 થી 9, બરાબર. તેવી જ રીતે 10નું આખું ચક્ર પૂરું થાય એટલે 100નો ડિજિટ ખસે, એવી રીતે આગળ આગળ ચાલતું જાય અને આ આપણે વાંચવા સહેલા છે, બરાબર. હવે એનું કાર્ય જોઈએ તો આ સિમ્પલ સર્કિટ, આની ઇલેક્ટ્રિકલ સર્કિટ આવી બને, બરાબર. આ સપ્લાય હોય, એની કરંટ કોઇલ લોડ અને સપ્લાયની સિરીઝમાં હોય અને પ્રેશર કોઇલ છે સપ્લાય અને લોડની એક્રોસમાં હોય, બરાબર. જ્યારે મીટરને સર્કિટમાં જોડવામાં આવે ને ત્યારે મેં કીધું એમ કે પ્રેશર કોઇલને સપ્લાય વોલ્ટેજની મળે છે, પ્રેશર કોઇલ છે ને સપ્લાય વોલ્ટેજ મળે છે, બરાબર. આથી પ્રેશર કોઇલમાં કરંટ પસાર થશે એટલે એના લીધે પ્રેશર કોઇલમાં ફ્લક્સ પેદા થશે, બરાબર. ફ્લક્સ પ્રોડ્યુસ થશે, આ ફ્લક્સના લીધે ડિસ્કમાં છે ઈએમએફ ઇન્ડ્યુસ થશે, આથી ડિસ્કમાં એડી કરંટ છે એ ફ્લો થશે, બરાબર છે. કરંટ કોઇલમાં વહેતા કરંટને લીધે સિરીઝ ફ્લક્સ પ્રોડ્યુસ થશે અને આ ફ્લક્સને લીધે ડિસ્કમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે અને આ ઈએમએફને લીધે ડિસ્કમાં પણ સિરીઝમાં પણ ડિસ્કમાં ઇન્ડ્યુસ થાય છે એડી કરંટ, બરાબર. બંને એડી કરંટ ઇન્ડ્યુસ થાય એટલે ફ્લક્સ અને એડી કરંટના ઇન્ટરેક્શનને લીધે બે ટોર્ક પ્રોડ્યુસ થશે, બરાબર. અને નેટ ટોર્ક છે, ટોટલ ટોર્ક, એ પાવરના પ્રપોર્શનલમાં હોય છે, આથી ડિસ્ક ફરે છે. પછી બ્રેકિંગ ટોર્ક છે ને એ સ્પીડના પ્રપોર્શનલમાં હોય. આપણે આગળ જોઈએ તો જે મેઇન ટોર્ક છે, બરાબર, એ
પાવર આપણે જોયું કે પાવરના પ્રપોર્શનલમાં હોય ડબલ્યુ બરાબર, તો બ્રેટિંગ ટોર્ક છે એ સ્પીડના પ્રપોર્શનલમાં કેટલી ડિસ્ક ફરે છે એ, એટલે આ બંને ટોર્કને આપણે ઇક્વેટ કરીએ તો એન ચલે છે પ્રપોર્શનલ ટુ ડબલ્યુ પાવર, એટલે ટોટલ પાવર છે એ જેટલી વાર નંબર ઓફ ટર્ન જેટલી વાર ફરશે એના પ્રપોર્શનલમાં છે એ આપણને પાવર મળશે બરાબર છે. હવે આપણે બંને સાઈડ આપણે એને ઇન્ટીગ્રેટ કરીએ ટીના પ્રપોઝ ટીની વિથ રિસ્પેક્ટ ટુ ટી બરાબર, તો આવું મળશે કે એન ટી ચલે છે ડબલ્યુ એન ટુ ટી, ડબલ્યુ એટલે પાવર, ટી એટલે ટાઈમ, એટલે આપણને ખ્યાલ છે એકમ સમયમાં જે એનર્જી થાય એને પાવર કહીએ, એનર્જી કહેવાય, એટલે એનર્જી આપણને મળશે બરાબર છે. તો આ થયું ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર, આ સિંગલ ફેઝ હતું બરાબર છે, થ્રી ફેઝ તમારા સિલેબસમાં નથી, ઇલેક્ટ્રિકલ વાહને છે એટલે આપણે સિંગલ ફેઝ જ જોવાનું છે. હવે નેક્સ્ટ ટોપિક છે, નેક્સ્ટ ટોપિક છે નિયોન ટેસ્ટર બરાબર છે. તો આ નિયોન ટેસ્ટર એટલે આપણે જે ટેસ્ટિંગ માટે ટેસ્ટર હોય ને એ જ તે, એ સ્ક્રૂડ્રાઈવર જેવો જ એનો આકાર છે બરાબર. આ નિયોન ટેસ્ટર છે, આમાં શું હોય તો કે એક નિયોન લેમ્પ હોય, આની અંદર નિયોન લેમ્પ હોય અને કરંટ લિમિટિંગ રજિસ્ટર પણ હોય છે બરાબર. ટેસ્ટરનો ઉપયોગ ક્યાં શું કામ કરીએ આપણે, તો કે વાયર લાઈવ છે કે નથી એમ ચેક કરવા, અથવા ન્યુટ્રલ અને ફેઝ હોય ને, આપણે સિંગલ ફેઝમાં ન્યુટ્રલ અને ફેઝ હોય તો એમાંથી ફેઝ વાયર કયો અને ન્યુટ્રલ વાયર કયો એ આપણે ચેક કરવા માટે યુઝ કરીએ છીએ બરાબર. આપણે આમાં જો વાયર લાઈવ હોય ને તો એ નિયોન લેમ્પ છે એ પ્રકાશિત થાય, અને ન હોય તો ના થાય. આપણે બોર્ડ છે સોકેટ એમાં આપણે એક એક વોલમાં નાખ્યા બરાબર, તો જો આ ખબર યલો કલરની લાઇટ થશે, નિયોન લેમ્પ જગશે એટલે, તો એ ફેઝ વાયર છે, અને ના થાય તો ન્યુટ્રલ વાયર છે એમ આપણે એનો યુઝ કરીએ છીએ બરાબર છે. અને આનો યુઝ છે એ નાના સ્ક્રૂને ફિટ કરવા માટે પણ યુઝ થાય છે, પણ આપણે મોટા સ્ક્રૂને છે એ ફિટ કરાય નહીં આનાથી બરાબર છે. તો આ હતું નિયોન ટેસ્ટર. પછી છે મેગર, આવે મેગર બરાબર છે. તો મેગરનો યુઝ આમાં નથી દર્શાવ્યું, મેગર છે ને એ એનો યુઝ શા માટે થાય, તો કે જે કંડક્ટર હોય એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અથવા તો વાહકની કન્ટિન્યુટી ચેક કરવા માટે એનો યુઝ થાય છે. આમાં શું હોય તો કે કાંઈ ન હોય, આમાં એક બોક્સ હોય, એમાં તેથી બોક્સ હોય છે, અને એને એક તરફ છે ને હેન્ડલ હોય, અંદર એક ડીસી જનરેટર હોય જેનું આર્મેચર છે ને એ ગિયર મારફત હેન્ડલ પર હેન્ડલ સાથે જોડવાનું, આર્મેચર એનું હોય એ હેન્ડલ સાથે જોડેલું હોય બરાબર છે. હવે ડીસી જનરેટર દ્વારા છે ને 500 વોલ્ટ પ્રોડ્યુસ કરવામાં આવે છે, આ માટે આપણે હેન્ડલને ફેરવીએ ને એમ મેગર પર એક સ્કેલ પોઇન્ટર પર દર્શાવે, અને એ સ્કેલ છે ને મેગા ઓહ્મમાં હોય, એટલે મેગર પર બે ટર્મિનલ હોય, એક તો ઈ અને એક એલ, ઈ એટલે અર્થ અને એલ એટલે લાઈન, ઈ છે એને અર્ધ છેડા સાથે અને એલ છે એટલે લાઇન સાથે જોડવાનું, એટલે જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો હોય એનો છેડો એલ કંડક્ટરના ઇન્સ્યુલેશન સાથે તથા ઈ છેડો છે એ કંડક્ટર સાથે લગાવવાનો, એટલે હેન્ડલ એકધારી સ્પીડથી આપણે ફેરવીએ ને તો પોઇન્ટર છે એ કંડક્ટરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એ આપણને મેગા ઓહ્મમાં છે એ આપણને દર્શાવશે બરાબર. અને મેગરનો યુઝ છે એ ઘરના વાયરિંગના ટેસ્ટિંગ માટે પણ એનો યુઝ થાય છે બરાબર, કે એ કન્ટિન્યુ વાયર છે કે નહીં એ આપણે ડીપલી તમારે નથી ભણવાનું, પણ મેગરનો યુઝ શું કામ થાય તો કે રેઝિસ્ટન્સનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એ મેઝર કરવા માટે, કંડક્ટરનો ઇન્સ્યુલેશન, કંડક્ટર ઉપર જે ઇન્સ્યુલેશન હોય એ ઇન્સ્યુલેશનનો કેટલો રેઝિસ્ટન્સ છે એ મેઝર કરવા માટે એનો યુઝ થાય છે બરાબર છે. થેન્ક યુ.